नमस्कार, पवित्र श्रावण मास मा लाइव 24 न्यूज मा मुचु निरंजन आप सबने पवित्र श्रावण मास ना महादेव हर भगवान शिव ने श्रावण मास खूबज प्रिय छे, એટલે જ આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે। શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે। સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે। શ્રાવણ માસના દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ કે તહેવાર હોય છે, એટલે જ ગ્રંથોમાં શ્રાવણ માસને પર્વ પણ કહેવામાં આવે છે। भगवान शिवजीए ब्रह्माजीना पुत्र सनत कुमार ने जणाव्युं के श्रावण मने खूब ज प्रिय छे। शिवजी कहे छे के श्रावण महिनानो दरेक दिवस एक पर्व छे। आ महिनानी दरेक तिथिए व्रत करवामां आवे छे। आ महिनाना एक दिवस में पण संपूर्ण विधि विधान अने भक्ति थी व्रत करी लेवामां आवे तो ते पण मने खूब ज प्रिय लागे छे। श्रावण महिनाना મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગજીની 2000 જીભ બની છે। ભગવાન શિવ કહે છે કે બધા મહિનાઓમાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે, તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે। આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે, આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે। આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે, એટલે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે। અને હા, એક માન્યતા અનુસાર દેવી પાર્વતી અને માર્કંડેય ઋષિની તપસ્યા સાથે સમુદ્ર મંથન અને શ્રાવણ મહિનાનું મહત્વ પણ જોડાયેલું છે। દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા પીધા વગર કઠોર વ્રત અને તપસ્યા કરી હતી। ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા। તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું। માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે। માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું। સમુદ્ર મંથન સમયે જે હળાહળ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી। પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો, એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું। ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું, એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે। થોડા વિદ્વાનોએ માર્કંડેય ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે। માન્યતા છે કે માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી, પરંતુ તેમના પિતા મરકંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુથી દૂર કરવા, લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું। ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા, જેથી મૃત્યુ એટલે કે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા, એટલે શિવજીને મહાકાલ પણ કહેવામાં આવે છે।